સાબરકાંઠાના ગાંભોય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગામડી પાસે રાત્રિ દરમિયાન બનેલા લૂંટના ગુનાઓ ઉકેલવા પોલીસે વિવિધ ટીમો બનાવી લૂંટારાઓ સહિત 16,63,000 નો મુદ્દામાલ કબજે કરીને આગળની વધુ તપાસ હાલ હાથ ધરી છે. હિંમતનગરના ગાભોય રોડ પર ગામડી ગામની સીમમાંથી રાત્રે 10-1 વાગ્યાના સમયે સિરામિક પાવડર ભરેલ ટ્રક લઈને વંથલી જવા નીકળ્યા હતા. તે દરમિયાન એક બોલેરો જીપે ઓવરટ્રેક કરીને રોડના ડિવાઇડર સાથે અથડાવીને ટ્રક ઊભી રખાવી. ટ્રક જ્યારે ઊભી રહી ત્યારે બોલેરોમાં સવાર 4 શખ્સો નીચે ઉતર્યા અને ડ્રાઈવર ક્લીનરને નીચે ઉતારી માર મારવા માંડ્યા. જેથી બંને ભાગી જતા બોલેરો લઈ જઈ શકાય તેમ ન હોય ત્યાં જ મૂકીને ટ્રક લઈને ફરાર થઈ ગયા. ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર આ ઘટનાને લઈને ગભરાઈ ગયા. ત્યારબાદ તાત્કાલિક તેથી ફરાર થઈ ગયા. ડ્રાઈવરે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ પ્રાંતિજ ગાંભોય અને એલસીબીની ટીમ 3 ટીમો બનાવીને આરોપીઓને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા. બોલેરો લઈને આવેલા 4 શખ્સોએ લૂંટ કરવાના પ્રકરણમાં પોલીસે હિંમતનગર પ્રાંતિજ હાઈવે પરની હોટલ આગળથી ટ્રક અને 1 શખ્સને ઝડપી પાડ્યા. વહેલી સવારે 4 વાગ્યાના ગાળામાં અન્ય 3 શખ્સોને પણ ચિલોડાથી ઝડપી પાડ્યા હતા. હાલ તો પોલીસે આ 4 આરોપી સહિત મુદ્દામાલને ઝડપી પાડ્યો છે અને તમામ આરોપીઓને જેલ હવાલે કરી દીધા છે. હજુ પોલીસે તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. કાંભોય અને હિંમતનગરની વચ્ચે ગામડી ગામ કરીને છે, ત્યાંથી એક બોલેરો ઉપર 4 ઈસમો આવીને એક ટ્રકની લૂંટ કરીને નાસી ગયેલા હતા. પછી એના જે ફરિયાદી હતા એણે 100 નંબર ઉપર ડાયલ કર્યો. એનાથી અમને અમારા એસપી સાહેબને જાણ થઈ. એસપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આખા જિલ્લામાં આપણે નાકાબંધી કરવામાં આવી અને આખા ટીમવર્કથી એલસીબી ડીવાયએસપી ઓફિસમાંથી હું હતો, ગાંભોય પીએસઆઈ હતા, દેસાઈ સાહેબ, પ્રાંતિજ પીઆઈ, બ્રહ્મભટ સાહેબ, ગજ્જર સાહેબ, ગાંભોય પોલીસ સ્ટાફ, પછી પ્રાંતિજ પોલીસ સ્ટાફ અને અમારા બીજા પણ પોલીસ સ્ટાફ બધાએ જિલ્લાના નાકાબંધી કરીને આ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે. હોટલ કાટવાડ ગામ છે, એની પાસે હોટલ આગમન છે. ત્યાંથી એક આરોપીને ટ્રક સાથે ઝડપી પાડી અને એની પૂછપરછ કરતાં બીજા પણ 3 આરોપીઓને પીછો કરીને એને ઝડપી પાડવામાં આવેલ છે. ટોટલ મુદ્દામાલ જે લૂંટમાં ગયેલ કુલ મુદ્દામાલ તેમજ ટોટલ જેટલા આરોપી હતા સમગ્રને પકડી લેવામાં આવેલ છે. મુદ્દામાલમાં એક ટ્રક છે 15 લાખનો, 1 લાખનો જે ટાયર્સનો પાવડર આવે છે એ છે, 4,000 રૂપિયા રોકડા છે અને 1,000 રૂપિયાનો મોબાઈલ ફોન છે. એમ કરીને ટોટલ 16,05,000 રૂપિયાનો બોલેરો ગાડીમાં તે લોકો આવ્યા હતા ગુના કરવા. એ પણ રિકવર કરી લીધી છે આપણે. સાબરકાંઠા જિલ્લામાં આવા કેટલા કેસ બન્યા છે? સાબરકાંઠામાં આવા બહુ ઓછા કેસો બન્યા છે. 2 કેસો બન્યા છે નાઇટ રોબરીના, એ બે અમે ડિટેક્ટ કરી લીધા છે. વિમલ પટેલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા.